सेना प्रेजेंट प्रॉपर्टी बाजार। नमस्कार, स्वागत है आपनु सीएनबीसी बजार मां। हूँ छू मनीष देसाई और आप जोई रहा छो प्रॉपर्टी बजार। आ एक एवो शो छे जेना द्वारा अमे आपने दर अठवाडिये गुजरात ना अलग अलग शहर नी विविध प्रॉपर्टीज थी परिचित करावीए छे। अगर आप अपना सपना नु घर खरीदवा मांगता हो तो आ शो द्वारा अमे आपने मार्गदर्शन आपवानो प्रयत्न करीए छे। आ अठवाडिये आपणे वात करीशुं डायमंड अने टेक्सटाइल नी नगरी सूरत नी। सूरत ना वेसु विस्तार विशे आपणे जाणीशुं अने ए ज विस्तार मां आवेली संगीनी ग्रुप नी संगीनी सोलिटेड जे 5 BHK नी अल्ट्रा लग्जूरियस एपार्टमेंट नी स्कीम छे एनुं सेम्पल हाउस जोईशुं। परंतु सौथी पहेला आपणे नजर करी लईए सूरत ना वेसु विस्तार पर। ગુજરાતના મુખ્ય શહેરોમાં સુરતની પોતાની એક અલગ જ ઓળખ છે। આ શહેર દેશના અન્ય ભાગોથી રસ્તા, રેલ અને હવાઈ માર્ગથી સારી રીતે જોડાયેલું છે। સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગોના સારા વિકાસને કારણે સુરતનો સમાવેશ 100 સ્માર્ટ સિટીમાં પણ કરવામાં આવ્યો છે। જૂના વિકસિત વિસ્તારો ઉપરાંત પણ સુરતની આસપાસના વિસ્તારનો વિકાસ પણ ખૂબ સારો થઈ રહ્યો છે। પહોળી સડક, લોકલ ટ્રાન્સપોર્ટેશન અને મોલ કલ્ચર, આ દરેક રીતે આ શહેર વિકસિત થઈ રહ્યું છે। સુરતમાં ડાયમંડ પોલિશિંગ અને કટિંગની સાથે સાથે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું પણ ઘણું જ મોટું માર્કેટ છે। સુરતના હીરા અને કપડાની માંગ દેશ અને વિદેશમાં પણ સારી છે। તેથી જ સુરતને ડાયમંડ સિટી અને સિલ્ક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે। માટે જ વાત અહીં રહેવાની હોય કે રોકાણ કરવાની, સુરત દરેક દ્રષ્ટિએ સરસ છે। સુરતમાં વેસુ વિસ્તારનો જે રીતે છેલ્લા 5-1 વર્ષમાં વિકાસ થયો છે, એવું કહી શકાય કે સુરતના નવા પોશ વિસ્તારોમાંનો એક વિસ્તાર એટલે વેસુ વિસ્તાર। હવે આ વિસ્તારમાં ઘણી બધી રેસિડેન્શિયલ કમર્શિયલની સ્કીમો છેલ્લા 5-1 વર્ષમાં આવી છે, પરંતુ આજે આપણે જે સ્કીમની વાત કરવા જઈ રહ્યા છે એ છે સંગીની ગ્રુપની સંગીની સોલિટેર। આપણે આ 5 BHKની અલ્ટ્રા લક્ઝુરિયસ સ્કીમનું સેમ્પલ હાઉસ જોઈએ એ પહેલા આપણે જાણી લઈએ સંગીની ગ્રુપ વિશે। સુરતના નામાંકિત ડેવલપર્સ પૈકી એક છે સંગીની ગ્રુપ। સંગીની ગ્રુપની શરૂઆત 1984માં થઈ હતી। અત્યાર સુધીમાં આ ગ્રુપ દ્વારા 51 જેટલા રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરા થઈ ચૂક્યા છે। આ ગ્રુપ દ્વારા કરવામાં આવેલા પ્રોજેક્ટની ખાસિયત એ હોય છે કે જગ્યાનો યોગ્ય ઉપયોગ થાય છે અને હવા ઉજાસનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે। પાર્કિંગની સુવિધા હોય કે પછી અન્ય લક્ઝરિયસ સુવિધાઓ, બધી જ વ્યવસ્થા ગ્રાહકને કોઈ જ તકલીફ ન પડે એ રીતે કરવામાં આવતી હોય છે। અને આ રીતે સંગીની ડેવલપર્સ પોતાની ટેગલાઇન બિલ્ડિંગ ટ્રસ્ટ બિલ્ડિંગ લેન્ડમાર્ક્સ ને સાચા અર્થમાં સાર્થક કરે છે। આ ગ્રુપને સીએનબીસી બજારનો રિયલ એસ્ટેટ એવોર્ડ પણ મળેલ છે। સંગીની સોલિટેર 5 BHKની અલ્ટ્રા લક્ઝુરિયસ સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ આપણે અંદરથી જોઈએ, પરંતુ એ પહેલાં હું આપને જણાવી દઉં કે અહીંયા ટોટલ 3 ટાવર આવેલા છે। 11 માળનું એક એવા 3 ટાવર આવેલા છે અને એમાં એક ફ્લોર ઉપર 2 એપાર્ટમેન્ટ આપવામાં આવ્યા છે। આમાં તમને અલગ અલગ સાઇઝના ઓપ્શન મળી રહ્યા છે, એટલે કે 5100 સ્ક્વેર ફીટથી લઈને 5800 સ્ક્વેર ફીટ સુધીના ઓપ્શન તમને અહીં 5 BHKમાં મળી રહ્યા છે। પરંતુ આ જે સાઇઝ છે એની અંદર સર્વન્ટ રૂમનો સમાવેશ કરવામાં નથી આવેલો। દરેક ફ્લોર ઉપર 2 સર્વન્ટ રૂમ આપવામાં આવેલા છે અને સર્વન્ટ માટેની અલગ લિફ્ટની સુવિધા પણ અહીંયા આપવામાં આવી છે। લિફ્ટની જો વાત નીકળી હોય તો સાથે સાથે હું આપને એ પણ જણાવી દઉં કે જે 2 એપાર્ટમેન્ટ અહીંયા મળે છે એ બંને એપાર્ટમેન્ટ માટે 2 અલગ અલગ લિફ્ટ આપવામાં આવી છે, એટલે એક ફ્લેટ દીઠ 1 લિફ્ટ તમને ઇન્ડિવિડ્યુઅલ લિફ્ટ અહીંયા મળી રહી છે। સાથે સાથે હવે આપણે જે સેમ્પલ હાઉસ અંદરથી જોવાના છીએ એ સેમ્પલ હાઉસમાં અને દરેક એપાર્ટમેન્ટની અંદર ટોટલ જે 66 યુનિટ છે દરેકની અંદર આ ટાઈપની બાયોમેટ્રિક અને ન્યુમેરિક લોક સિસ્ટમ આપવામાં આવી છે। એની સાથે સાથે રેગ્યુલર કી ઓપરેટેડ લોક સિસ્ટમ પણ તમને આપવામાં આવી છે, એટલે અહીંયા તમારી સુરક્ષાનો પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે। માત્ર લોક જ નહીં પરંતુ તમને સીસીટીવી કેમેરાની સિક્યુરિટી પણ 3 લેયરની મળી રહી છે। તો આવો આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ।
તો સંગીતની સોલિટેરનું જે સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ એનું આ છે ડ્રોઈંગ રૂમ, ડ્રોઈંગ રૂમ કે લિવિંગ રૂમ જે ગણો. આની સાઇઝ તમને મળે છે 24 ફીટ બાય 31 ફીટની, એટલે ખૂબ વિશાળ જગ્યા તમને અહીંયા મળી રહી છે. તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો એક સરસ મજાની ગોઠવણ તમે અહીંયા કરી શકો. સોફાની વ્યવસ્થા તમે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે કરી શકો અને તમે ઈચ્છો એ પ્રમાણે આ રૂમને, કારણ કે 24 ફીટ બાય 31 ફૂટની વિશાળ સાઇઝ તમને અહીંયા મળી રહી છે. સાથે સાથે હું આપને એ પણ જણાવી દઉં કે LED ટીવી માટેનો પોઈન્ટ અહીંયા બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. અહીંયા કોઈ તમને LED ટીવી બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, અથવા આ જે ફ્રેમિંગ તમે જોઈ રહ્યા છો વુડન એ પણ તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. હા, બિલ્ડર દ્વારા તમને સેન્ટ્રલી એસી સિસ્ટમ આખા ફ્લેટમાં લગાવીને આપવામાં આવે છે. VRBની સેન્ટ્રલી એસી તોશીબાના એસી લગાવીને તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે, ચાહે ડ્રોઈંગ રૂમ હોય, કિચન હોય કે તમારા કોઈ પણ બેડરૂમ હોય, દરેક જગ્યાએ તમને એસીની સુવિધા અહીંયા મળે છે. તો અહીંયા તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણેની સિટિંગ એરેન્જમેન્ટ તમે કરી શકો છો. આ વિસ્તારને અહીંયા જે રીતે બતાવવામાં આવ્યો છે ડ્રોઈંગ રૂમ તરીકે અલગ કરવામાં આવ્યો છે કે જ્યાં આગળ 12 થી 15 વ્યક્તિ આરામથી બેસી શકે એટલી વિશાળ જગ્યા તમને અહીંયા મળી રહી છે. હવે આને જો બીજા ભાગમાં વહેંચવામાં આવે, જે રીતે અહીંયા તમે જોઈ રહ્યા છો, આને તમે ઈચ્છો તો અહીંયા પાર્ટીશન કરી શકો અને આ એરિયાને તમે અલગ કરી શકો તમારા ફેમિલી સિટિંગ એરિયા તરીકે. જે રીતે અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો 8 થી 10 વ્યક્તિ, અગર જો તમે 5 BHK લેતા હોય તો સ્વાભાવિક છે કે તમારું ફેમિલી મોટું હોય તો તમે ફેમિલી સાથે બેસીને અહીંયા સરસ રીતે ચર્ચા કરી શકો, વાતો કરી શકો, એટલી જગ્યા તમને અલગ મળે છે. અને આખા 24 ફીટ બાય 31 ફીટના આ ડ્રોઈંગ રૂમને અડીને આખી 24 ફૂટની તમને ફ્લાવર બેડ બાલ્કની મળે છે. એ બાલ્કનીનો ઉપયોગ તમે બાલ્કની તરીકે ના કરી શકો, પરંતુ એમાં તમે સરસ મજાના પ્લાન્ટેશન લગાવી શકો, સરસ મજાના ફૂલો ઉગાડી શકો અને તમે જ્યારે ફૂલ સાઇઝની વિન્ડો ખોલો ત્યારે તમને ફ્લાવર બેડની મજા મળી શકે છે. વાત કરીએ કિચનની, તો કિચનની સાઇઝ તમને મળે છે 14 બાય 12 ફીટની, એટલે 14.3 ઇંચ બાય 12.3 ઇંચની કિચનની સાઇઝ તમને અહીંયા મળી રહી છે. આ પ્રમાણેનું સર્વિસ પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ આપ ઈચ્છો તો આ પ્રમાણેનું સર્વિસ પ્લેટફોર્મ અહીંયા લગાવી શકો છો. એક આપને આઈડિયા આવે એ માટે અહીંયા સર્વિસ પ્લેટફોર્મ ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. અહીંયા જે પ્રમાણેનું પ્લેટફોર્મ તમે જોઈ રહ્યા છો એ પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા જ બનાવીને આપવામાં આવે છે. ગ્રેનાઇટ માર્બલનો ઉપયોગ કરવામાં આવે છે આ પ્લેટફોર્મ બનાવવા માટે. કોઈ પ્રમાણેનું મોડ્યુલર ફર્નિચર તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, આ એક ડિસ્પ્લે માટે અહીંયા મૂકવામાં આવ્યું છે. પણ હા, તમને ચીમની, કાફની ચીમની બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. સાથે સાથે તમને ગેસનો પોઈન્ટ આપવામાં આવે છે. ગેસની કોઈ સગડી કે બીજી કોઈ સુવિધા તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતી. આ પ્રમાણેનું સ્ટેનલેસ સ્ટીલનું ડબલ ખાનાવાળું સિંક અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે RO પ્લાન્ટ તમને બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે, એટલે એક RO મશીન તમને આપવામાં આવે છે જે બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. એની સાથે સાથે જો વોશિંગ એરિયાની વાત કરીએ તો વોશિંગનો એરિયા તમને મળે છે 7.5 ફીટ બાય 12.5 ફીટનો, એટલે ખૂબ વિશાળ કહી શકાય એટલી જગ્યા ત્યાં તમને મળે છે. ત્યાં તમે સરસ મજાનું તમારું વોશિંગ મશીન રાખી શકો. એ સિવાય તમારા વાસણો, કારણ કે આટલું મોટું ફેમિલી હોય તો સ્વાભાવિક છે કે તમારા વાસણોને કમ્ફર્ટેબલી તમારો સર્વન્ટ ત્યાં સાફ કરી શકે એટલી સ્પેસ ત્યાં તમને મળે છે. એની સાથે સાથે દરેક જગ્યાએ નળ તમને, ચાહે એ વોશિંગ એરિયા હોય કે કિચન હોય કે કોઈ પણ સ્ટેનલેસ સ્ટીલના, સરસ મજાના બિલ્ડર દ્વારા જ નળ લગાવીને આપવામાં આવે છે. સ્ટોરરૂમની અગર વાત કરીએ તો સ્ટોરરૂમની સાઇઝ તમને મળે છે 5.5 ફીટ બાય 6.5 ફીટની, એટલે ત્યાં પણ પૂરતી જગ્યા મળે છે કે તમે તમારું 12 મહિનાનું અનાજ સ્ટોર કરી રાખી શકો અને તમે આ કિચનની જે સ્પેસ છે એનો મેક્સિમમ ઉપયોગ કરી શકો. એ પ્રમાણેની તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ દ્વારા તમે ચોક્કસથી ડિઝાઇન કરાવી શકો છો. ડાઇનિંગની વાત કરીએ તો ડાઇનિંગનો એરિયા તમને મળે છે 12.5 ફીટ બાય 10.5 ફીટનો,
એટલે તમે અહીંયા 8 વ્યક્તિ આરામથી બેસી શકે એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ સજાવી શકો છો, જે પ્રમાણે અહીંયા ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું છે. આ કમસેકમ 8 વ્યક્તિ બેસીને જમી શકે એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ છે. ફ્લોરિંગની અગર વાત કરીએ તો ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ થ્રુઆઉટ તમને મળી રહ્યું છે, ડ્રોઈંગ રૂમની અંદર, કિચનની અંદર અને ડાઇનિંગ એરિયાની અંદર પણ. હવે આપણે નજર કરીશું બેડરૂમ્સ પર. આ છે માસ્ટર બેડરૂમ. અહીંયા તમને બે માસ્ટર બેડરૂમ મળે છે. આ છે પહેલો માસ્ટર બેડરૂમ, જેની સાઇઝ છે 17.5 ફીટ બાય 13 ફીટની. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ આ બેડરૂમની અંદર આપવામાં આવે છે. અને મેં જેમ અગાઉ કીધું હતું એમ સેન્ટ્રલી એસી બનાવવામાં આવ્યું છે, એટલે તોશીબાના મશીન જે છે સ્પ્લિટ એસી એ તમને દરેક બેડરૂમની અંદર લગાવીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે તમે અહીંયા જે જગ્યાનો ઉપયોગ થયો છે એ તમે જોઈ શકો છો. આ પ્રમાણેની તમે તમારા કમ્ફર્ટ મુજબની બેઠક વ્યવસ્થા કરી શકો છો, સાથે સરસ મજાનો ડબલ બેડ પણ તમે અહીંયા લગાવી શકો છો. એ સિવાય તમને એટલી સ્પેસ મળે છે કે તમે સરસ રીતે તમારું એલઈડી ટીવી અહીંયા લગાવી શકો અને ફેમિલી સાથે તમે ટીવીની મજા માણી શકો. ફૂલ સાઇઝની વિન્ડોઝ તમને અહીંયા મળે છે. આ બિલ્ડિંગની અંદર જે વિન્ડોઝ આપવામાં આવી છે દરેક વિન્ડોઝ UPVCનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ફ્રેન્ચ વિન્ડોઝની ડિઝાઇન કરવામાં આવી છે અને ગ્લાસ, ટફન ગ્લાસ વાપરવામાં આવ્યા છે કે જેથી બહારનો નોઇઝ પણ કંટ્રોલ રહે અને ગરમી પણ કંટ્રોલમાં રહે. માસ્ટર બેડરૂમની મજાની વસ્તુ એ છે એના ડ્રેસિંગ રૂમ અને બાથરૂમ. માસ્ટર બેડરૂમમાં તમને ડ્રેસિંગનો એરિયા અને બાથરૂમનો એરિયા બંને અલગ આપવામાં આવ્યો છે. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો 7.5 ફીટ બાય 7 ફીટની સ્પેસ તમને મળે છે કે અહીંયા આગળ તમે આ રીતના ફૂલ સાઇઝના વોર્ડ્રોબ લગાવી શકો. જે રીતે તમે જોઈ રહ્યા છો આટલી હાઇટ તમને મળે છે, લગભગ 9.5-10 ફીટની હાઇટ મળે છે અને સાથે સાથે ડેપ્થ પણ એટલી મળે છે કે તમે 2.5-3 ફીટની ડેપ્થવાળું કપબોર્ડ અહીંયા બનાવી શકો કે જ્યાં તમારા ફૂલ સાઇઝના કપડાં રહે. એની સાથે સાથે ડ્રેસિંગ ટેબલની સુવિધા પણ તમને મળે છે કે તમે સામે જ ડ્રેસિંગ પણ કરી શકો અને તમારો મેકઅપ પણ કરી શકો. હવે આપણે બાથરૂમ પર એક નજર કરીએ તો બાથરૂમની સાઇઝ ઘણી વિશાળ તમને અહીંયા મળી રહી છે. જે રીતે તમે જોઈ રહ્યા છો 9.5 ફીટ બાય 7.5 ફીટની એની સાઇઝ તમને અહીંયા મળી રહી છે. અહીંયા સરસ મજાની શાવર સિસ્ટમ લગાવીને આપવામાં આવી છે અને આ જે શાવર સિસ્ટમ છે એની અંદર રેઇન શાવર પણ લગાવીને આપવામાં આવે છે બિલ્ડર દ્વારા, એટલે તમે વગર વરસાદે પણ વરસાદની મજા લઈ શકો. સાથે સાથે જે ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એની અગર વાત કરીએ તો તમને સેનેટરી વેર મળે છે કોલરના અને જે ફિટિંગ્સ વાપરવામાં આવ્યા છે સીપી ફિટિંગ્સ એ ગ્રોહે કંપનીના છે, એટલે બંને ઇમ્પોર્ટેડ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એની સાથે તમે બાથરૂમમાં જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણેના ઇટાલિયન ટાઇલ્સ ફૂલ સાઇઝના બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. આ છે બીજો માસ્ટર બેડરૂમ, એની સાઇઝ તમને મળે છે 13.5 ફીટ બાય 20.5 ફીટની, એટલે ખૂબ વિશાળ જગ્યા અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણેની મળી રહી છે. અહીંયા તમે આ રીતે સરસ મજાની બેઠક સજાવી શકો, તમારા પરિવાર સાથે બેસવા માટેની એક તમે સોફા અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેના સોફા તમે લગાવી શકો છો. એની સાથે સાથે અહીંયા તમે ફૂલ સાઇઝનો ડબલ બેડ જે રીતે જોઈ રહ્યા છો એ રીતે લગાવી શકો. સાથે તમારું જો ઓફિસ વર્ક તમે બેડરૂમમાં કરવા માગતા હો તે માટેનું ટેબલ પણ તમે અહીંયા લગાવી શકો એ માટેની સુવિધા આપવામાં આવી છે. સાથે સાથે અહીંયા તમને એલઈડી ટીવી માટેના પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે, એટલે આ રૂમની સજાવટ તમે ઈચ્છો એ પ્રમાણે કરી શકો છો. તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની તમે એના માટે મદદ લઈ શકો છો. આપણે અગાઉ જોયું એમ અહીંયા આગળ ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ નથી મળતું, પરંતુ અહીંયા તમને વુડન ફ્લોરિંગ મળે છે. આ બેડની અંદર, કારણ કે આ માસ્ટર બેડરૂમ છે, આની અંદર તમને વુડન ફ્લોરિંગ મળે છે. બે બેડરૂમમાંથી એક બેડરૂમની અંદર તમને વુડન અને બીજાની અંદર ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ મળે છે. એસી, કારણ કે સેન્ટ્રલી એસી સિસ્ટમ લાગે છે, એટલે આ રૂમની અંદર પણ તમને બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. હવે આ રૂમની અંદર પણ તમને ડ્રેસિંગ અને બાથનો કેટલો એરિયા મળે છે આવો એના પર નજર કરીએ. માસ્ટર બેડરૂમમાં
તમને આખો એરિયા અલગ આપવામાં આવ્યો છે. ડ્રેસિંગનો 6 ફીટ બાય 8 ફીટનો એરિયા જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો, ફૂલ સાઇઝના વોર્ડ્રોપ તમે અહીંયા તૈયાર કરાવી શકો, ડ્રેસિંગ ટેબલ લગાવી શકો એટલી જગ્યા અહીંયા તમને મળે છે. 9.5 ફીટ બાય 6 ફીટનો ટોયલેટ અને બાથરૂમનો એરિયા અલગથી મળે છે. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો, કોલરના સેનેટરીવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ગ્રોહેના ફિટિંગ્સનો ઉપયોગ અહીંયા પણ કરવામાં આવ્યો છે. ફૂલ સાઇઝના ઇટાલિયન માર્બલની વોલ તમને અહીંયા મળે છે. હા, આ વુડનની જે તમે વોલ અહીંયા જોઈ રહ્યા છો એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતી, પરંતુ તમે ઈચ્છો તો આ પ્રમાણેની ડિઝાઇનર વુડન વોલ તમે અહીંયા લગાવી શકો છો. આજે લાઇફસ્ટાઇલ રૂમ. હવે તમને આશ્ચર્ય થશે કે લાઇફસ્ટાઇલ રૂમ એટલે શું, પરંતુ આ 5 BHK માંથી એક બેડરૂમ ડેડિકેટેડલી તમને તમારી લાઇફસ્ટાઇલ બદલવા માટે આપવામાં આવે છે બિલ્ડર દ્વારા. આની સાઇઝ તમને મળે છે 18.5 ફીટ બાય 13.5 ફીટની. વુડનનું ફ્લોરિંગ મળે છે, એસી મળે છે. હવે આ રૂમનો ઉપયોગ તમે લાઇફસ્ટાઇલ એટલે કેવી રીતે કરી શકો? આ રૂમનો ઉપયોગ તમે કરી શકો મિની થિયેટર તરીકે. આ રૂમનો ઉપયોગ તમે કરી શકો તમારી પર્સનલ જીમ તરીકે. અને એ સિવાય તમને બિલ્ડર દ્વારા જે આપવામાં આવે છે એ છે સ્ટીમ, સોના અને જાકુચી બાથની સિસ્ટમ. દરેક 5 BHKની અંદર એક બેડરૂમ આ રીતનો અલગ એલોટ કરવામાં આવ્યો છે અને એની અંદર 6.5 ફીટ બાય 12.5 ફીટની આટલી ફૂલ સાઇઝની બાથરૂમ તમને આપવામાં આવે છે. અને જ્યાં આગળ આ સોના, સ્ટીમ અને જાકુચી બાથની સિસ્ટમ તમને બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. એ સિવાય તમને ટોયલેટ બાથરૂમ તો અલગ મળે જ છે, ત્યાં એક શાવર સિસ્ટમ લગાવીને આપવામાં આવે છે ગૃહેની. અને જે સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ કોહલરના છે. એટલે 5 BHKમાંથી એક બેડરૂમ આ રીતે તમે લાઇફસ્ટાઇલ રૂમ તરીકે ચેન્જ કરી શકો છો. આ છે 4th બેડરૂમ. આ રૂમનો ઉપયોગ તમે તમારા પેરેન્ટ્સ માટે કરી શકો, પેરેન્ટ્સ રૂમ તરીકે કરી શકો, કારણ કે આની સાઇઝ તમને મળે છે 12 ફીટ બાય 17 ફીટની, એટલે 12 ફીટ બાય 17 ફીટની વિશાળ સાઇઝ તમને અહીંયા મળે છે. જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે ડબલ બેડ તો તમે સરસ રીતે સજાવી જ શકો. એ સિવાય આ પ્રમાણેના ફૂલ સાઇઝના વોર્ડ્રોપ તમે અહીંયા લગાવી શકો એટલી જગ્યા તમને અહીંયા મળે છે. એની સાથે સાથે ફૂલ સાઇઝના ફ્રેન્ચ વિન્ડોઝ UPVCના અહીંયા બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. અને ત્યાં પણ એક નાનકડો ફ્લાવર બેડ તમે બનાવી શકો એટલી જગ્યા અહીંયા તમને મળે છે. એ સિવાય અહીંયા પણ તમને ટીવી લગાવવા માટેનો LEDનો પોઈન્ટ આપવામાં આવે છે. સાથે સાથે આટલી જગ્યા એટલી એમ્પલ રહે છે કે તમે કમ્ફર્ટેબલી મૂવમેન્ટ કરી શકો. અને અહીંયા જે રીતે જોઈ રહ્યા છો ફૂલ સાઇઝની વિન્ડો તમને અહીંયા મળી રહી છે. અને એટેચ ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો એની સાઇઝ તમને મળે છે 7.5 ફીટ બાય 8 ફીટની. અને એની સાથે સાથે તમને 6.5 ફીટ બાય 5.5 ફીટનો ડ્રેસિંગનો એરિયા પણ મળે છે. એટલે આ રૂમને થોડુંક અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા તમને ડ્રેસિંગનો એરિયા બહાર અલગથી આપવામાં આવ્યો છે. આ છેલ્લો બેડરૂમ છે. આની સાઇઝ છે 12 ફીટ બાય 17 ફીટની. એટલે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણેનો બેડ તમે અહીંયા લગાવી શકો. એની ડિઝાઇન કેવી રાખવી એ તમે અને તમારા ઇન્ટિરિયર ડિઝાઇનર મળીને નક્કી કરી શકે છે. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો ફૂલ સાઇઝની UPVC ટફન ગ્લાસવાળી ફ્રેન્ચ વિન્ડો લગાવીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એસી પણ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અને ફ્લોરિંગ જે છે આ રૂમની અંદર તમને ઇટાલિયન માર્બલનું મળે છે. એની સાથે સાથે તમને એટલી સ્પેસ મળે છે કે તમે ફૂલ સાઇઝના તમારા વોર્ડ્રોપ જે છે એ પણ આ રૂમની અંદર લગાવી શકો ને તે છતાં પણ ઘણી બધી જગ્યા રહે છે. હા, આ રૂમને એટેચ ટોયલેટ બાથરૂમ નથી મળતું. આપણે જોયું 5 બેડરૂમમાંથી 4ની અંદર તમને એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે. એકમાં સોના, જાકુચી અને સ્ટીમ બાથની સિસ્ટમ પણ બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે, પરંતુ આ માટે તમારે કોમન ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરવાનો રહેશે જેની સાઇઝ તમને મળે છે 6.5 ફીટ બાય 7.5 ફીટની. એટલે એ પણ
સ્પેસિયસ કહી શકાય એ પ્રમાણેની તમને કોમન યુટિલિટી અહીંયા મળી રહી છે. તો આ હતું સંગીની સોલિટેરનું 5 BHKનું અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ, જેનું સેમ્પલ હાઉસ આપણે જોયું 5186 સ્ક્વેર ફીટની એની સાઇઝ છે. એ સિવાય સંગીની સોલિટેરની અંદર ઘણી બધી કોમન એમિનિટીઝ મળી રહી છે અને ખૂબ સરસ રીતે મળી રહી છે. આવો એના પર એક નજર કરીએ. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે સંગીની ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વેલજીભાઈ શેટા. વેલજીભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલા તો મને એ જણાવો કે વેસુ વિસ્તાર છેલ્લા 5-1 વર્ષમાં ખૂબ તેજીથી વિકાસ પામ્યો છે, તો આ વિસ્તારની USP કેવી હોય અથવા એની ખાસિયત કેવી હોય તો એ શું કહી શકાય? ડે બાય ડે જે મોંઘવારી વધતી ગઈ, જમીનના કિંમત વધતી ગઈ, તો લોકો હવે લક્ઝુરિયસ ફ્લેટ, બંગલા છોડીને લક્ઝુરિયસ ફ્લેટમાં રહેવા માટે વિચારતા થયા છે. અને આ એક પોકેટ ખાલી હતું, આ પોકેટમાં બધા એ ટાઈપના પ્રોજેક્ટ આવ્યા છે, એટલે અહીંયા આ સુરતનો સૌથી પોશ વિસ્તાર થઈ ગયો છે. પણ બિલજીભાઈ, એને જો આપણે કનેક્ટિવિટીની રીતે અથવા તો બીજી ફેસિલિટીઝની રીતે જોઈએ કે જે બેઝિક જરૂરિયાત હોય, ધારો કે મોલ્સ છે, મલ્ટીપ્લેક્સ છે, હોટેલ રેસ્ટોરન્ટ્સ છે અથવા સ્કૂલ કોલેજીસ છે, તો અને કનેક્ટિવિટી પબ્લિક ટ્રાન્સપોર્ટની એ બધી રીતે આ વિસ્તારમાં શું સુવિધાઓ ઉપલબ્ધ છે? આ અહીંયાથી એક કેનાલ રોડ પસાર થાય છે જેની વિડ્થ છે 200 ફૂટ, બાજુમાં 150 ફૂટનો VIP રોડ નીકળે છે. આ બંને રોડનુંમાં એવું ડેવલપમેન્ટ થયું છે કે જ્યાં મોલ આવશે, શોપિંગ સેન્ટર આવશે, મલ્ટીપ્લેક્સ આવશે, આ બધી સુવિધા ત્યાં આવશે. ફર્સ્ટ ફેઝમાં BRTS નથી કેનાલ ઉપર, પણ સેકન્ડ ફેઝની અંદર કેનાલ ઉપર BRTS આવવાનું. અને અહીંયા ન્યૂ સિટી લાઇટ રોડ અહીંથી લગભગ 1 કિલોમીટર દૂર BRTS પસાર થાય છે, જે શ્યામબાબા મંદિર સુધી આવે છે. એટલે કનેક્ટિવિટી માટે બહુ સારું છે. અહીંથી એરપોર્ટ ફક્ત 8 કિલોમીટર દૂર છે અને રેલવે સ્ટેશન અહીંથી 12 કિલોમીટર દૂર છે. બીજું, અહીંયા સ્કૂલ કોલેજો, અહીંયા મહાવીર કોલેજ, મહાવીર ભગવાન કોલેજ એનું આખું કેમ્પસ છે, ત્યાં નંબર ઓફ ફેકલ્ટીઝ છે. એમ સુરત ડુમસ રોડ ઉપર જોઈએ તો એક હાઈ ફાઈ કોમર્શિયલ એરિયા છે કે જ્યાં મોલ છે, મલ્ટીપ્લેક્સ છે, બધું જ છે. એ નિયર બાય આ વેસુ વિસ્તારની નજીકમાં જ છે એકદમ. એટલે ટૂંકમાં આ બધી સુવિધાઓ ઉપલબ્ધ છે અને નથી એ નજીકના ભવિષ્યમાં ઊભી થઈ રહી છે. તો આ વિસ્તારમાં તમે આ તમે જેમ કીધું એમ 3 BHKથી લઈને 5 BHK 6 BHK સુધીની સ્કીમો અહીંયા છે. હવે એની એ કારણ શું છે કે કેવા લોકોને અહીંયા તમે ટાર્ગેટ કરી રહ્યા છો કે આ ક્લાસ અહીંયા જે આવે છે 5 BHK જેમ તમારી સ્કીમમાં, કે 4 BHK કે 6 BHK યુઝ કરવાવાળો એ કેવા લોકો છે કે જેમને તમે ટાર્ગેટ કરી રહ્યા છો? મોસ્ટલી અમારા ક્લાયન્ટ છે એ ટેક્સટાઇલ ઓરિએન્ટેડ બિઝનેસવાળા છે, કે લોકોનું બંગલો બનાવવાનું સપનું દૂર થઈ ગયું છે. તો એ લોકો બંગલાની સુવિધા, એથી પણ ઉપરની સુવિધા આ રેસિડેન્શિયલ ટાવરમાં મેળવે છે. તો સેફ્ટી વાઇઝ એ લોકો જોવે છે કે સેફ્ટી વાઇઝ એ બહુ સારું છે, અને બધી જ એમિનિટીઝ જે બંગલોમાં નથી મળતી એ તમને અહીંયા રેસિડેન્શિયલ ટાવરમાં આ જે ક્લબ હાઉસ બનાવીએ છીએ એમાં બધી સુવિધાઓ મળી જાય છે. એક કેમ્પસ, નાનું એવું કેમ્પસ હોય, કેમ્પસની અંદર 70-80 ફ્લેટ હોય, તો આવું કેમ્પસ બહુ ક્રાઉડેડ ન કહેવાય અને લોકોને વધુ ચોઈસ આમાં મળી રહે છે. અને બીજા નંબરમાં ડાયમંડ બિઝનેસ જોડે સંકળાયેલા લોકો પણ અહીંયા ઘણા બધા આવે છે. તો એમિનિટીઝમાં શું શું તમે એવું ખાસ આપી રહ્યા છો? અમે 7000 ફૂટનું ક્લબ હાઉસ બનાવ્યું છે, એની અંદર જે કંઈ જરૂરિયાત હોય એ બધી જ તમે નિહાળી શકો છો, જોઈ શકો છો. બીજું, અમે એક નવો કન્સેપ્ટ લાવ્યા કે 5 બેડરૂમનો ફ્લેટ છે એમાં 1 બેડરૂમને અમે લાઇફસ્ટાઇલ રૂમ તરીકે ડેવલપ કર્યો. લાઇફસ્ટાઇલ રૂમમાં જાકુસી, સ્ટીમ, સોના અને હોમ થિયેટર. બીજું કે અત્યારે જે લોકોમાં ક્રેઝ છે કે
લોકો ક્લબમાં જતા હોય છે કસરત કરવા માટે, એ પણ તમે સુવિધાઓ એમાં મૂકી શકો. પણ બીજી મને એક પેલી છે કે અહીંયા જ્યારે આવા વિસ્તારમાં લોકો રહેવા આવતા હોય ને, આટલા પૈસા ખર્ચીને આવતા હોય, તો સ્વાભાવિક છે કે એક ક્લાસના લોકો રહેવા આવતા હોય, તેમની સુરક્ષા માટેની શું સુવિધાઓ તમે અહીંયા કરી રહ્યા છો? અહીંયા અમે કેમ્પસની અંદર સીસીટીવી કેમેરા, તમે ફ્લેટના દરવાજે જાઓ ત્યાં પણ કેમેરા સિસ્ટમના ડોર મૂકેલા છે. કલજીભાઈ મને એક છેલ્લો સવાલ થાય છે, તમે ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ છો, સુરતના પણ બિલ્ડર એસોસિએશનના પ્રેસિડેન્ટ છો, રેરાનો જે કાયદો આવી રહ્યો છે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ, એનાથી રિયલ એસ્ટેટ સેક્ટરને કેટલો ફાયદો થશે અને સુરત જેવા શહેરમાં એની શું અસર પડશે? ખરેખર રેરા બિલ આવતા એક ચાણી થઈ જશે કે જે એક ટાઈપના બિલ્ડરો જે અનઓર્ગેનાઇઝ બિલ્ડર છે એ લોકો નીકળી જશે, અને આમાં બહુ બારીકાઈથી ઝીણી ઝીણા ક્લોઝ અંદર નાખ્યા છે, જેનેથી બિલ્ડરો બધા મુશ્કેલીમાં તો મૂકા છે, કારણ કે દરેક જગ્યાએ રજીસ્ટ્રેશન કરવાનું, એના લીધે પ્રોપર્ટીના ભાવ થોડા છે ને વધશે, કારણ કે અલ્ટિમેટલી બિલ્ડર્સ તો જે કંઈ ખર્ચો એની ઉપર આવે એ ટ્રાન્સફર કરે ગ્રાહક. બરાબર છે. એટલે આ રેરા બિલ આવવાથી ફાયદો પણ છે ગ્રાહકો માટે, ફાયદો પણ છે, નુકસાન પણ છે. થોડા મકાન મોંઘા થશે પણ છેતરાશે નહીં, છેતરવાનું એના માટે તે નીકળી ગયું છે, પણ આની ઇમ્પેક્ટ એની ઉપર કિંમતમાં પડશે. બિલકુલ. તો આપણે સીએનબીસી બજાર માટે સમય કાઢ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં આટલું જ. આ શો દ્વારા અમે આપની મદદ અને માર્ગદર્શન કરવા માંગીએ છીએ કે જેથી આપ આપના સપનાનું ઘર ખરીદવા માંગતા હો અથવા તો ક્યાંક ઇન્વેસ્ટ કરવા માંગતા હો, તો કયો એરિયા આપને માટે સૌથી વધુ ફાયદાકારક રહેશે એની જાણકારી અમે આ શો દ્વારા આપીએ છીએ. તો આપ જોતા રહો સીએનબીસી બજાર. સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર.